વડોદરા એકતા મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના માજીદ થેબાને પોલીસ દ્વારા ગુમ કરી દેવામાં આવ્યો છે. તેમજ તેમની પત્ની આશિયાના બેનને પ્રેગ્નન્ટ હોવા છતાં પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. નિવેદનના નામે રાત્રે 2 કલાકે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તે પછી પોલીસ સ્ટેશનમાં અમુક પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો છે. માજીદ થેબાને ગુમ કરી દેવામાં આવ્યો છે. પ્રેગ્નન્ટ મહિલા ઉપર જે પોલીસ અધિકારીઓ દ્વારા જુલ્મ કરાયો છે તે પોલીસ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને ડોક્ટર વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવે તથા માજીદ થેબાને જલ્દીથી શોધવામાં આવે તેવી માંગ સાથે વડોદરા એકતા મંચ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. શખ્સ હતો તેના ત્યાં જઈને પોલીસવાળાએ રાતે જઈને મારપીટ કરી મારી જોડે ને પછી ત્યાં પોલીસવાળા અટકતા નથી. એની વાઇફ જ્યારે છોડાવવા આવે છે ત્યારે એની વાઇફ પ્રિફેન છે એને પણ માર મારવામાં આવ્યો. પછી ત્યાંથી મારી પોલીસવાળા લઈ ગયા. ત્યાંથી પોલીસવાળાથી દાદાગીરી અટકતી નથી કોઈ પણ વસ્તુમાં. એની વાઇફ જ્યારે હોસ્પિટલમાં ઇલાજ કરાવવા જાય છે એનો તો પોલીસવાળા રાત્રે 2 વાગે હોસ્પિટલમાં જઈને ધમકી આપે છે કે આનો અહીંયા ઇલાજ કર્યો તો તમારું હોસ્પિટલ બંધ કરાવી દઈશું. તો રાત્રે વાઇફને ત્યાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો અને ત્યાં પણ પોલીસવાળા નહીં અટકતા. જ્યારે રિક્ષા પકડે છે નીચે તો પોલીસવાળા એ રિક્ષા ચાલકને માર મારવામાં આવે છે અને કહે છે કે આને ના બેસાય. એના પછી એની બાઇક 5 કિલોમીટર ચાલતી જાય છે પ્રેગ્નન્ટ થઈને. અને એના પછી માજીદની જ્યારે શોધખોળ ચાલુ કરે તો પોલીસવાળાની દાદાગીરીથી એવું સાબિત કર્યું પોલીસવાળાઓએ કે અમે માજીદને પકડવા ગયા નથી, માજીદને અમે શોધખોળ કરી નથી અને માજીદને અમે કોઈ પણ જાતની હેરેસમેન્ટ કર્યો નથી. અને બીજા કિસ્સામાં એવું થયું છે કે એમની જે પરિપત્ર જાહેર કર્યું પોલીસે પ્રેસ નોટ જાહેર કરી એમાં એવું લખ્યું છે કે માજીદ અને અમે પકડવા ગયા તો માજીદ અમને મારીને ભાગી ગયો. જો અગર માજીદ કાયદેસરનો ગુનેગાર હોય, દોષી હોય, તો તમારું કામ નથી એને મારવાનું કે એને ગુમ કરવાનું. એ ફોજ નક્કી કરશે. એ માંગ સાથે આજે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એવી માંગ કરી છે કે માજીદની જલ્દીથી જલ્દી શોધખોળ થાય અને જે દાદાગીરી કરનારા પોલીસવાળાઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે.